क्लोजअप मारो बोर्ड से, आपको क्लोजअप मारो बोर्ड से। दीदी आपको सर्वे वाला नहीं टीम आदि आवी जाए का सर। दीदी आपको सर्वे वाला नहीं टीम आदि आवी जाए का सर। आवी तो सर टीम से कहीं हां कहीं तो कौन से अटेंड आवी नहीं हां टीम से कहीं हां कहीं तो कौन से अटेंड आवी नहीं हां जो तो आज मॉर्निंग में 7:15 वाके यहां आए था डिलीवरी का ભણેલા ગણેલા હોય માનો આટલા ઘર છે અહીંયા 25 કે 30 ઘર છે તમારે હા 30 ઘરનું તમે એક લિસ્ટ બનાવી દો સર બનાવી દીધું દૂધ વાળાને તમે કહી દો કોઈ 60 કે 70 થેલી આપી દેજે સર બનાવી દીધું દૂધ વાળાને તમે કહી દો કોઈ 60 કે 70 થેલી આપી દેજે નવદુર્ગા સોસાયટીમાં આપણને જે પોઝિટિવ કેસ મળેલો હતો અને પોઝિટિવ કેસ મળ્યા પછી આપણે એ એરિયાને જે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે અને કન્ટેનમેન્ટ ઝોન પ્રમાણે એની આજુબાજુની જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં આપણે લોકો બિલકુલ ઘરમાંથી બહાર ના નીકળે એટલે એના માટે આપણે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે પણ ત્યાં બીજી જે કંઈ વ્યવસ્થા છે વ્યવસ્થા યોગ્ય છે કે કેમ એની ચકાસણી માટે અને આ નવદુર્ગા સોસાયટીના કન્ટેનમેન્ટ ઝોનની બહાર આપણે જે સમગ્ર 2 કિલોમીટર 3 કિલોમીટરના વિસ્તારને જે બફર ઝોન જાહેર કર્યો છે એ બફર ઝોનમાં બરાબર અમલવારી થાય છે કે કેમ અને લોકો ઘરની બહાર નીકળતા નથી એની ચકાસણી માટે આ વિસ્તારની આજે મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન જણાઈ આવેલ છે કે લોકો એનું બરાબર પાલન કરી રહ્યા છે અને આગામી જે કંઈ દિવસો સુધી એના આ જ્યાં સુધી આ વિસ્તારમાંથી એના કેસોના તમામ કેસોનું નિરાકરણ ના થાય ત્યાં સુધી આ વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન છે એ ચાલુ રાખવામાં આવશે ત્યાં સુધી આપણને નવદુર્ગા સોસાયટીમાં જે કેસ મળેલો હતો એના બીજા ગઈકાલે એમના જે ક્લોઝ કોન્ટેક્ટના આપણે સેમ્પલ લીધા હતા એમાં બીજો એક વધારાનો કેસ આપણને આજે મળી આવ્યો છે એટલે આ સોસાયટીમાંથી આપણને કુલ 2 કેસ પોઝિટિવ મળ્યા છે બીજા એમના જે ક્લોઝ કોન્ટેક્ટના સેમ્પલ લીધા હતા બાકીનાની આપણે આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સ ચાલુ કર્યું છે એટલે એ સર્વેલન્સમાં આપણને જો કોઈ શંકાસ્પદ કેસો જણાઈ આવશે તો એ શંકાસ્પદ કેસોનું આપણે સેમ્પલિંગ લેવાની કામગીરી પણ કરીશું